ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બાળકની લાશ મળતા પોલીસ તપાસનો ધમધમાટ. ભાવનગર જિલ્લાના ગારીયાધારના ખોડવદરી ગામે કાળુભાઈ બુખેરીનો 9 વર્ષનો પુત્ર સલીમ ગુમ થયા બાદ ખાલી ટાંકામાંથી લાશ મળી આવતા ગારીયાધાર પંથક માંગ ચકચાર. ગારીયાધાર બાગે અમન સોસાયટી માંગ રહેતા કાળુભાઈ બુકેરા પોતાના 9 વર્ષના બાળક સલીમને ગારીયાધાર ખોડવદરી ગામે પોતાના માતા સુભાનબેનના ઘરે મૂકી કામે ગયેલ. જ્યાં મિત્રો સાથે રમવા ગયેલ સલીમ ઘરે પરત નહીં ફરતા સુભાનબેને તેના પુત્ર કાળુભાઈને જાણ કરેલ અને ત્યારબાદ કાળુભાઈ અને પરિવાર સલીમને આજુબાજુ માંગ તેમજ બાજુના ગામડામાં તપાસ કરતા કયાને પત્તો નહીં મળતા. ગારીયાધાર પોલીસ મથકે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવાની શંકાની ફરિયાદ નોંધા પામી હતી. જ્યારે 3 દિવસ બાદ સલીમનો મૃતદેહ ખોડવદરી ગામમાં એક ખાલી પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પરિવારે કર્યા ગંભીર આક્ષેપ. બાળકનો મૃતદેહ મળી આવતા પ્રથમ ગારીયાધાર હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે બાદ હત્યાની શંકાને આધારે પેનલ પીએમ માટે બાળકનો મૃતદેહ ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જ્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગારીયાધાર પોલીસ સલીમની હત્યા થઈ છે કે અકસ્માત તે અંગે તપાસ હાથ ધરી છે. રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશભાઈ ઢાપા, ભાવનગર. કાશ્યમભાઈ દાદુભાઈ મારું નામ છે અને ગારીયાધાર હું રહું છું. અને આ જે બનાવ બન્યો છે એ મારો ભાણકીનો ભાણીયો થાય છે, એટલે હું એના નાના થાઉં છું. અને મને આ બનાવની ખબર 8 વાગ્યે પડી કે આ લોકો 2 વાગ્યાને ગોતતા હતા. મને 8 વાગ્યે એને જાણ કરી, એટલે મેં તરત કીધું કે ભાઈ પોલીસ સ્ટેશને આવી જાઓ. બરાબર, આ કારણ કે અપહરણ જેવું અંદાજ હતો કે ભાઈ અપહરણ જ હોય. ત્યાં સાહેબે તરત ત્યાંથી 11 વાગ્યાની સાહેબે પોલીસ સ્ટેશનેથી આપણને મદદ બહુ કરી છે કે જ્યાં સુધી કાઢ્યો ત્યાં સુધી. 10 તારીખે 2 વાગ્યાની વાત છે, 2:10 તારીખે 2 વાગ્યા પછીનો બનાવ છે. અને રાતે આ શરૂઆત કરી ગોતવાની, એટલે અમે કાલ સુધી બધા ગોતતા હતા સાહેબ, પોલીસ ખાતું અને અમે બધા ગોતતા હતા. હવે એમાં કોઈ એ જગ્યાએ જે ગારી ગામની બહાર ટાંકો છે ને, એ ટાંકાની પાસે કોઈ કપડાં ઉપડા અમને મળ્યા નહોતા. પણ કાલ જ્યારે આ બધું બહુ ભીણ થઈને, એટલે કોઈને એવું જોયું કે ભાઈ આ લોકો હવે પકડી લે, ગમે પકડાવું. એટલે કાલ એ ટી શર્ટ અને સપલા ત્યાં એ કાલ રાતે નાખી ગયેલા. એટલે રાતે અમે 2 વાગ્યે અમારા છોકરા આટા મારતા હતા, તો રાતે 2:50 એ કપડાં અને ટી શર્ટ જોવા મળ્યું, ટી શર્ટ ને ચપ્પલ જોવા મળ્યા. એના આધારે વડીલોને વાત કરી, એટલે વડીલોએ તરત કીધું કે ભાઈ પહેલાં પોલીસ ખાતાને આપણે બોલાવો, પોલીસ ખાતું અત્યારે સુધી દોડ્યું છે. એટલે પોલીસ ખાતું આવીને અમને મદદ કરી. અને 30 થી 35 ફૂટ ટાંકો ઊંચો છે કે ત્યાં 1 થી 2 જણા હું પોતે ન સડી શક્યો, સીડી લાવ્યા તોય હું પોતે સડી નથી શક્યો એવો ટાંકો છે. એટલે 2-5 જણા 8-10 જણા સિવાય ટાંકામાં કોઈ વસ્તુ નાખી શકે એવી પોઝિશન ટાંકાની નથી. આવારો ટાંકો છે, ત્યાં અત્યારે કોઈ કામ ચાલુ નથી, કોઈ સીડી નથી, બસ સીડી વગરનો ટાંકો છે. એટલે આ ગમે એણે જે કર્યું એમાં મદદગારમાં 2-5-8 જણા હોવા જોઈએ. અને આ અપહરણ ને મર્ડર જેવું લાઈ મળે અને અપહરણ આવડા જલ્દી પકડાય અને અમારો જે બન્યું હોય તો અમારો સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે. અને સાહેબોએ અમને એક બાહેંધરી પૂરી આપી છે, પણ છતાંય અમે મીડિયાના માધ્યમથી એવી જાણ કરીએ છીએ કે અમને ન્યાય કે કોઈ બાધે મળે. પોલીસ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોડવદરી ગામે 2 દિવસ પહેલાં 9 વર્ષનો સલીમ નામનો એક બાળક એના પિતાની સાથે એના દાદાના ઘરે રહેવા માટે જાય છે. એ દિવસે સાંજે રમીને પરત ના આવતા એ લોકોએ સલીમ ક્યાંક ચાલ્યો ગયો છે અથવા તો ગુમ થઈ ગયો છે એ બાબતની પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી. તમામ દિશાઓમાં કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ બાળક ક્યાં જતો રહ્યો છે અથવા તો કોઈ એને લઈ ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હતી. તપાસ કરતાં આજે વહેલી સવારે આ જ ગામમાં આવેલા 50 ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે. પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે. અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે.